नमस्ते विद्यार्थी मित्रों, लिबर्टी स्कूल परिवार ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, आप धोरण 11 नी अंदर चैप्टर नंबर 4 समतल में गति अभ्यास करता था। अंदर छेल्ले थीअरी पूरी कर चुक्या था। हम आप जैसू आज उदाहरण दाखला नंबर 1 तरफ। शू कहे तुमने उदाहरण नंबर 1 में? हम जोशू रकम तुम्हारी पास हे, चौपड़ी खोली बेसी लाशो तुम बजे बता ना खोलू छो, फटाफट लई लो वीडियो पॉज कर। चलो ओके, हम जो आप वरसाद शिरोलंब दिशा में 35 मीटर प्रति सेकंड की झड़प थी पड़े छे। कितने सेकंड? Hey there. 35 मीटर प्रति सेकंड। Subscribe to my channel. And also press this bell icon. किलोमीटर सीधी रेखा। कितने झड़प पड़ी गई छे आज दिशामां? 35 मीटर प्रति सेकंड। वरसाद ने आपणे लईए रेन, तो VR तमने आप्युं छे केटलो? आपे 35 मीटर प्रति सेकंड तो लखी जशो ने कने VR बराबर 35 मीटर प्रति सेकंड। ओके, बीजुं जोवा जईए तो थोड़ा समय बाद हवा 12 मीटर प्रति सेकंड की झड़प थी पूर्व थी पश्चिम। शू कहे छे? पूर्व थी पश्चिम। तो आपणे गणी लो पूर्व आ साइड शू छे? पश्चिम। तो पूर्व थी पश्चिम तरफ आ रीते हवा जाए। शू जाए छे? हवा फेंकाय छे। तो हवा एटले शू लेशो? VA एर बराबर 12 मीटर प्रति सेकंड। ओके, तो 12 मीटर प्रति सेकंड ना वेग थी आवे छे। तो बस स्टेन्ड पर उभेला छोकराए पोतानी छत्री कई दिशामां राखवी पड़े? ए शू राखवानी वात छे? छत्रीनी। कोनी वात छे? छत्रीनी राखवानी वात छे। तो विद्यार्थी मित्रों, थोड़ी वस्तु जोईशु। ये कने हवे जोवा जईए तो आवे केवो छे? आ दिशामां छे, अहींया आ छे, बराबर। तो ए जोवा जईए तो धारो के गणी लईए के आ विद्यार्थीने अहींये कने शिरोलंब साथे केटलो खूणो? थीटा खूणे। केटला खूणे? थीटा खूणे राखवी पड़े छे છત્રીઓ ગણી લઈએ છે આપણે। ઓકે, કે શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે। તો આ ભાઈ અહીંયા ઉપર છે તો નીચે ભાઈ એટલું એટલું થાય કે ના થાય? રીતે નીચે તમને શું મળશે? VA। કેટલું મળશે? VA એક સાથે તમને શું મળી ગયું? VR। VR સાથે તમને શું મળી જશે? VA મળી જાય છે। તો આપણે આ વસ્તુને પૂરેપૂરું ધ્યાનમાં લઈશું તો તમને કોઈ વાંધો આવશે નહીં। બીજું શું આવશે? VA। બીજું તમને શું આવશે? VR। ઓકે, તો આપણે આ વસ્તુને પૂરેપૂરું જોઈ લઈશું। કેવી શું લઉં છું કે શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા। કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે। પરંતુ પ્રશ્ન ત્યાંનો ત્યાં એક અટકાઈ રહ્યો છે કે સાહેબ, આ વરસાદનો વેગ કેટલો? જ્યારે પવન ફૂંકાયો ત્યારે વેગમાં કોઈ બદલાવ થશે ખરી? હા થશે। આપણે જોઈ શકાય છે કે ધારો કે આ દિશામાં પરિણામી વેગ છે વી। કેટલો છે? વી છે। વીના બે ઘટકો આપ્યા છે, એક્સ દિશામાં અને વાય દિશામાં। સિમ્પલ વસ્તુ છે, આપણે ભણી ચૂક્યા છો કે વેગ વી બરાબર વર્ગમૂળમાં vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર। ઓકે, તમે સમજો કે વેગના ઘટકો વેગ v માટે v બરાબર વર્ગમૂળમાં vx સ્ક્વેર વત્તા vy સ્ક્વેર। આવો તમે ભણી ચૂક્યા છો, ભણ્યા કે નથી ભણ્યા? હા ભણેલા છો, બરાબર। તો હવે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલવાનું છે કે પવન ફૂંકાયા બાદ શું? પવન ફૂંકાયા બાદ વરસાદનો વેગ શું લઈએ છીએ? વરસાદનો વેગ। તો v બરાબર v r સ્ક્વેર વત્તા શું થશે? v w સોરી a સ્ક્વેર। v r સ્ક્વેર વત્તા શું આવશે? v a સ્ક્વેર। કેમ? v r સ્ક્વેર આ રીતે આ દિશામાં અને આ દિશા બે ઘટકો છે કે x અને આ x તો આ કયો આવશે? y આવે છે। એટલે v r, v r ની કિંમત કેટલી છે? 3500। તો 3500 નો વર્ગ a એટલે કેટલું છે? 12। તો 12 નો વર્ગ 35 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 5 નો વર્ગ 25 અને 3 × 4 = 12, તો 1225 અને 12 નો વર્ગ 144। ચલો ત્યારે એ શું આવશે? 9 6 3 1 1379, તો જવાબ શું આવશે? 37। શું આવશે? 37। એટલે કે જ્યારે પવન ફૂંકાય છે ત્યારે સીધો પડતો વરસાદનો વેગ કેટલો હતો? 35 મીટર પ્રતિ સેકન્ડ। પરંતુ આ પવનના કારણે તેનો વેગ કેટલો થઈ જાય છે? 37 મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય છે। હવે ધારી લઈએ કે ધારો કે છોકરો શિરોલંબ સાથે કઈ સાથે? શિરોલંબ એટલે સીધી રેખા સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણે। કેટલા ખૂણે? થીટા ખૂણે છત્રી રાખે તો, છત્રી રાખે તો આવું લઉં છું ટેન થીટા। શું લઉં છું? ટેન થીટા। તો ટેન થીટા વડે શું થશે? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। તો થીટાની સામેની બાજુ કઈ છે? VA। કઈ છે? VA। પાસેની બાજુ કઈ છે? VR। તો કેટલા મળશે તમને? VR। VA, VA ની કિંમત કેટલી છે તમારી પાસે? 12। ઓકે, અને VR ની કિંમત કેટલી છે? 35।
જો 12 ભાગ્યા 35 ચલો ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરીશું તો 12 ભાગ્યા 35 બરાબર આવશે 0.343 શું આવશે 0.343 0.343 થીટા બરાબર tan ઇન્વર્સ 0.343 તો થીટા બરાબર કેટલા આવશે 19 ડિગ્રી કેટલા આવશે 19 ડિગ્રી હવે તમારા માટે પ્રશ્ન છે કેલ્સી દ્વારા કર્યું છે ના આપણે કેલ્સીનો ઉપયોગ કરેલો નથી તમારે ટેબલ જોવે શું જોવે ટેબલ સાઇન ટેબલ કોસ ટેબલ અને ટેન ટેબલ બરાબર એ પ્રકારનું ટેબલ આવે છે તમે યુઝ કરી શકો છો ઓકે અને એવું હશે પોસિબિલિટી હશે તો હું તમને ગ્રુપમાં મૂકી દઈશ પરંતુ જ્યારે તમે સ્કૂલમાં આવશો પાછળ ત્યારે તમારે શીખવા મળશે કેમ કે ડાયરેક્ટલી શીખવાનું થોડું મુશ્કેલ ભર્યું છે બરાબર કેમ કે ડિજિટલી હોય તો આપણે ઇઝીલી શીખવાડી શકીએ પરંતુ આપણે અસલ ધ્યાનથી રાખીશું કે જ્યારે તમે સ્કૂલમાં આવો છો ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે ખૂણો મળે છે ઓકે તો પેલા આપણે લખી દઈશું પછી આપણે બીજા ઉદાહરણ તરફ જઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે હવે જે આપણે ઉદાહરણ જોવાના છે ઉદાહરણ નંબર 2 એ બહુ અગત્યની વસ્તુ છે અગત્યની વસ્તુ એટલા માટે છે કે એના ઇક્વેશનના આધારે આપણે ઘણી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ અને ઘણી વસ્તુ આપણે શીખવાની પણ છે બરાબર તો એ વસ્તુને આપણે ડિસ્ક્રાઇબ કરતા જઈશ ઓકે તો તમને પ્રશ્ન શું પરીક્ષામાં પૂછશે બરાબર સિમ્પલ વસ્તુ છે આ પ્રશ્ન 2-3 રીતે પૂછાઈ શકે એક તો આ રીતે પણ ડાયરેક્ટલી આવી શકે કે આપેલા સદિશો A અને B ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો અથવા સાઇન નિયમ મેળવો અથવા કોસ નિયમ મેળવો તમને આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે એને સમજીશું ધારો કે તમને ઉદાહરણ નંબર કયું છે આપણા માટે 2 તમને બે સદિશો આપેલા છે એક ઓ બિંદુ લઈએ ઓ બિંદુ પર સદિશ A છે કયો છે સદિશ A છે અને આ બિંદુ તરફ કયો છે સદિશ B કેટલો છે સદિશ B છે આ પ્રકાર તમને સદિશ આપી દીધા છે થોડો ભાગ જોઈએ ચલો બદલાવ કરીએ છીએ આપણે આ પ્રકાર શું આપે સદિશ B આપેલો છે બે સદિશો તમને મળી જાય સદિશ A અને સદિશ કયો છે B હવે આ બાજુમાં જોવા જઈએ તો આ સદિશ આપણે આ A ની ઉપર આપણે સદિશ દોરીએ આપણે આ રીતે અને B ની જેમ એક સદિશ દોરીએ શું બની ગયો સમાંતર બાજુ કયો બની જશે સમાંતર બાજુ દુષ્કોણ આ એ તો અહીંયા બી શું હશે એ હશે અહીંયા બી તો અહીંયા પણ કયો હશે બી હશે મળે કે ના મળે વિદ્યાર્થી મિત્રો હા મળી જાય હવે ગણી લો કે એ અને બી વચ્ચે ખૂણો છે થીટા કેટલો છે ખૂણો થીટા છે એવું ધારી લઈશું આપણે અને અહીંયાથી ધારો કે પરિણામી સદિશ જોવા જઈએ તો સમાંતર બાજુ દુષ્કોણના આધારે કયો મળે તમને આર કયો મળશે આર તમે ભણી ચૂક્યા છો વિદ્યાર્થી મિત્રો સમાંતર ચતુષ્કોણનો નિયમ આપણે ત્રિકોણનો નિયમ કહેવાય સદિશો સરવાળા માટે એ જ શું હતું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આપણે ભણી ચૂકેલા છો બરાબર તો એ અને બી નો પરિણામ સદિશ કયો મળશે તમને આર મળશે હવે આપણે અહીં આપણે બિંદુના નામ આપી દઈશું બરાબર અહીં કદાચ થોડા જોવા જઈએ તો ઓકે તો અહીં આપી દઉં છું ઓ તો એની સામે શું આપું છું એસ શું આપ્યું છું ઓ એસ ઓ આર એસ ઓકે ઓ આર એસ હવે આ એસ માંથી એક લંબ દોરું છું લંબ નહીં એક અને આ એક સદિશને લંબાઈ દી આપણે આ સાઈડ બરાબર તો આ કયો છે પી સદિશ કયો લઈએ પી ઓ પી સદિશને લંબાવતા જે બિંદુમાં છે તે નામ શું આપી દઈએ આપણે એકને એમ શું આપી દઈશું એમ આપી દઈએ છીએ નામ શું આપશું એમ એમ ના આપું શું આપી શકાશે એન શું આપી દઈશું આપણે એન આપી દઈશું અને એ જ રીતે જોવા જઈએ તો બીજું સદિશ આપણે જોવા જઈએ આ શું સદિશ બી છે આયો આ છે સદિશ બી અને સદિશ બી માંથી એક લંબ દોરીએ આ બિંદુમાંથી શું દોરીએ એક લંબ દોરીએ અહીંયા કઈ નામ લંબ દોરશું બરાબર એનું નામ આપી એન શું આપી દઈએ છીએ એન આપી દઈએ છીએ આપણે તો થોડી વસ્તુ જોઈશું હવે તારું કે જુઓ કે અહીંયા પણ ખૂણો થીટા છે તો અહીંયા બી ખૂણો કેટલો હશે થીટા કેટલો હશે થીટા હશે અહીંયા થીટા આખે આખો અહીંયા કેટલો હશે થીટા હશે સમજ જોઈએ કે બહુ અગત્યની વસ્તુ છે આ થીટા તો આપણ થીટા હવે તારું કે બી ના ઘટકો પડે એક લંબ શિરોલંબ અને કેવો હશે આડો તો એ જોવા જઈએ તો જેની સાથે ખૂણો બને કેવો લેવાય કોસ ઘટક તો તમને શું મળશે બી કોસ થીટા શું મળશે તમને b cos θ અને આ ભાગ કયો મળશે b sin θ પણ એની સામે લખશો શું લખશો એ તમે b sin θ શું લખી દેશો b sin θ
એક b cos θ બીજું શું મળશે તમને b sin θ બનશે હવે આ a ખૂણો જે છે આની સાથે કેટલો ખૂણો બનાવશે તો a ખૂણો a સદિશ r અને a વચ્ચે ખૂણો જે છે એ લઉં છું આલ્ફા કેટલો લઉં છું આલ્ફા લઉં છું એ રીતે r અને b વચ્ચે ખૂણો કેટલો લઉં છું બીટા કયો લઉં છું બીટા સમજજો r અને a વચ્ચે ખૂણો આલ્ફા અહીંયા કરે r અને b વચ્ચે ખૂણો કેટલો છે બીટા અને a અને b વચ્ચે ખૂણો કેટલો થીટા કેટલો છે થીટા તો a અને b વચ્ચે સમજો એક લખી દઈએ આપણે ચલો તમારા જાણકારી માટે a અને b વચ્ચે ખૂણો કેટલો છે થીટા ઓકે a અને b માટે a અને r માટે આલ્ફા અને b અને r માટે કયો છે બીટા આ ખૂણો આપણે થોડો ધ્યાનમાં રાખીશું તમારા નોલેજ માટે ઓકે આ ઘટકો બસ આ આટલી આકૃતિ તમારે દોરેલી હોવી જોઈએ જો આકૃતિ નહીં દોરેલી હોય તો મારે કોઈ જગ્યાએ તમને આવડી શકશે નહીં ઓકે તો આકૃતિ તમારા માઇન્ડમાં કમ્પ્લીટલી ક્લિયર રાખવાની છે થોડી વસ્તુ પછી કે ચલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સદિશ a અને b શું છે સદિશ a અને b નો પરિણામી સદિશ કેટલો છે r છે અને સદિશ a અને b વચ્ચેનો વચ્ચેનો ખૂણો કેટલો છે થીટા છે કેટલો છે ખૂણો થીટા છે હવે જોવા જઈએ તો સદિશ એક જોવા જઈએ તો s બિંદુમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રમાણે s બિંદુમાંથી અથવા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે o n સોરી s n s n લંબ શું છે o p શું છે s n લંબ શું છે o p s n કોને લંબ છે o p ને લંબ છે તથા તથા s n લંબ શું મળ્યું તમને o p મળ્યું એ જ રીતે તમે જોઈ શકો છો p સોરી m p m લંબ કોને છે o s તો p m લંબ શું છે o s છે ઓકે એસએલ નામ શું છે ઓપી અને પીએલ નામ શું છે આપણા માટે ઓએસ તો આટલી વસ્તુ અહીં મળી જાય છે હવે અગત્યની વસ્તુ સમજો આ એક ત્રિકોણ લો શું લો છો આર્યો ત્રિકોણ બરાબર ઓ એન એસ માં ઓકે તો આકૃતિ પરથી ત્રિકોણ ઓ એન એસ માં કયો નિયમ વાપરું છું પાયથાગોરસનો પ્રમેય કયો વાપરું છું પાયથાગોરસનો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય શું હતો કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળો તો આપણે આ ત્રિકોણ ખાલી તો કર્ણ કયો બનશે ઓએસ શું બનશે ઓએસ તો ઓએસ નો વર્ગ બરાબર ઓ એન નો વર્ગ વત્તા એસ એન નો વર્ગ દેખો આટલે થી આટલો ત્રિકોણ લઈ લો છે બરાબર તો ઓ થી એન ને શું બનશે એસ એન હવે આપણે જોવા જઈએ તો કે આકૃતિ પરથી OS તમને કેટલા મળશે આ OS ની કિંમત કેટલી છે R છે ON હવે ON માં તમે જોશો કે ON ની કિંમત ડાયરેક્ટ તમને મળતી નથી ON ની કિંમત તમારી પાસે કેટલી છે ON જો ON એટલે શું થશે OP વત્તા PN શું થશે OP વત્તા PN OP ની કિંમત કેટલી છે A છે O થી P કેટલું છે A છે P થી N કેટલું છે તો કે B cos θ શું છે B cos θ એ જ રીતે તમારા માટે છેલ્લું શું વધ્યું છે એક અને SN તો SN બરાબર શું છે B sin θ શું છે B sin θ તમને કેટલી કિંમત મળી ગઈ ત્રણ કિંમતો આ ઉપર મૂકી દઈએ ચલો OS નો વર્ગ એટલે R સ્ક્વેર ON એટલે કે A વત્તા B cos θ નો વર્ગ શું આવશે A વત્તા B cos θ એટલે કૌંસ થી વારે વર્ગ ઓકે વત્તા SN એટલે કે B sin θ નો વર્ગ સાદું આપણે આપી દઈશું તો R સ્ક્વેર બરાબર a સ્ક્વેર ચલો a વત્તા b નો વર્ગ ના થાય a સ્ક્વેર શું હશે એક અને 2ab cos θ વત્તા શું મળશે તમને એક અને b સ્ક્વેર cos સ્ક્વેર θ નાના નાખું શું લખાશે b સ્ક્વેર sin સ્ક્વેર θ દેખો આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ આના આધારે બને છે હવે વિદ્યાર્થી મિત્રો r સ્ક્વેર બરાબર a સ્ક્વેર એમ રાખીશું 2ab cos θ એમને રાખીશું પરંતુ અહીંથી જોવા જઈએ બી બી બંને શું છે કોમન તો કોમન લઈ લઈશું તો બી સ્ક્વેર કોમન તો શું મળશે એક અને તો કોસ સ્ક્વેર થીટા પ્લસ થશે એક અને સાઈન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર પ્લસ સાઈન સ્ક્વેર એટલે કેટલા કેવા એક કેટલા કેવા છે એક કેવા છે એટલા માટે
તમને સમીકરણ મળશે કે r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab cos થીટા પ્લસ તમને શું મળશે b સ્ક્વેર અને લખું શું લખી શકાય ને r સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab શું લેવાશે cos થીટા તો r બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ શું લેવાશે એકને તો કે 2ab cos થીટા અને સ્ક્વેર નિયમ કહેવાય છે cos નો નિયમ કયો કહેવાય છે cos નો નિયમ તરીકે ઓળખાય છે શું ઓળખાશે cos ના નિયમ તરીકે પણ ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો અગત્યનું સૂત્ર છે કેમ આ સૂત્રનો ઉપયોગ આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં કરો છો વત્તા આપણે 12મા ધોરણમાં જશું ત્યારે પણ બધું કામમાં આવશે એટલા માટે ઓકે ચલો ફટાફટ લખી દઈશું અજર બીજો નિયમ આપણે સાબિત કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું હશે તો હવે આપણે આગળ વધીએ છીએ હવે આપણે જોવાનું છે સાઈનનો નિયમ કયો જોવાનો છે સાઈનનો નિયમ આ અગત્યની સ્ટેપ એટલા માટે છે કે એક્ઝામ્પલમાં તો બહુ ઓછું છે પરંતુ ઘણી વખત ખૂણો શોધવા માટે પૂછાય છે બરાબર તો એ વસ્તુને આપણે ધ્યાનમાં જોઈશું ચલો હવે વિદ્યાર્થી મિત્રો સાઈનનો નિયમ લાવવા માટે શું કરવું પડશે તમારે તો અહીંયા સાઈનનો નિયમ લાવવા માટે તમારે થોડા ત્રિકોણ યાદ રાખવા પડશે બરાબર તો આકૃતિ પરથી પેલો ત્રિકોણ લઉં છું ઓ એન એસ કયું લઉં છું ઓ એન એસ તો ત્રિકોણ ઓ એન એસ માં શું લઉં છું એક અને સાઈન લઉં શું લઉં છું સાઈન હવે ઓ એન એસ માં એક જ ખૂણો છે કયો છે આલ્ફા કયો ખૂણો દેખો આ રીતે લેશું ઓ એન એસ ખૂણો કેટલો બને છે આલ્ફા બને છે ઓકે તમારી પાસે તો ઓએસ ની કિંમત છે આર કેટલી છે આર તો આર સાઈન આલ્ફા બરાબર શું થશે એસ એન અને સમીકરણ નંબર શું આપી દો એક આપી દો હવે આકૃતિ પરથી બીજું ત્રિકોણ જોઈએ આપણે ત્રિકોણ ઓકે હવે લઉં છું એક અને એસ એન પી કયું લઉં છું ત્રિકોણ એસ એન પી માં હવે સાઈન થીટા લઉં શું લઉં છું સાઈન થીટા લઉં છું સાઈન થીટા એટલે સામેની બાજુ કઈ થશે એસ એન કઈ થશે એસ એન સામેની બાજુ ભાગ્યા કર્ણ આ જાય ખૂણો બને ને એવું તો કર્ણ કર્ણ કેટલો બનશે તમારા માટે તો પી એસ અથવા એસ પી એસપી ક્યાં લઈ જશું ઉપર તો એસપી સાઈન થીટા બરાબર તમને શું મળશે એસ એન ચલો એસપી ની કિંમત કેટલી છે બી તો બી સાઈન થીટા બરાબર તમને શું મળશે એસ એન તો સમીકરણ નંબર શું આવશે બી હવે જુઓ છો સમીકરણ એક અને બે માં અહીંયા એસ એન અહીંયા પણ કેવું છે એસ એન બંને કેવા થશે સમાન તો સમીકરણ એક અને બે પરથી તમને શું મળશે r sin alpha બરાબર b sin theta મળે કે ના મળે r sin alpha બરાબર તમને શું મળશે b sin theta કેમ sn sn સમાન તો પણ એ પણ સમાન જ હોય તો હવે r નું r રાખું અને નીચે શું લાવી દઉં sin theta અને એ જ રીતે b અપોન શું લાવશું આપણે sin alpha આ સમીકરણ નંબર શું આપી દઈએ 3 આ sin theta ના બાજુ લાવ્યો alpha ના બાજુ લાવ્યો બરાબર સમીકરણ નંબર શું આપીશું 3 આપીશું ફરીથી પાછું આકૃતિ પરથી આકૃતિ પરથી હવે બે ત્રિકોણ લઉં છું જો અહીંથી ઓ એમ પી કયો લઉં છું ઓ એમ પી અહીંયા ખૂણો કેટલો બનશે 90 કેટલો બનશે 90 બનશે તો ત્રિકોણ ઓ એમ પી માં કેમ કે લંબ છે એટલા માટે બરાબર અહીંયા કને અહીંયા બી કેટલો બનશે 90 બનશે ઓ એમ પી માં તો શું બનશે પાછું લઉં સાઈન આલ્ફા શું લઉં છું સાઈન આલ્ફા તો સાઈન ની સામેની બાજુ કઈ છે એમ પી કઈ છે એમ પી અને કર્ણ કયો બનશે એ એટલે કે ઓપી OP ક્યાં લઈ જશો ઉપર તો OP sin alpha બરાબર તમને શું મળશે MP તો OP ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો A તો A sin alpha બરાબર તમને શું મળશે MP
તો સમીકરણ નંબર શું આવશે 4 કેટલું આવશે 4 આવશે એક અને ઓકે સાઈન આલ્ફા મળી જશે તમને એક અને હવે બીજું ત્રિકોણ લઈએ છે ત્રિકોણ ત્રિકોણ આ જુઓ એ પી એમ એસ કરો છો પી એમ એસ તો ત્રિકોણ પી એમ એસ માં બરાબર હવે આપણે શું લઈએ સાઈન બીટા કેટલું લઈએ છે સાઈન બીટા તો સાઈન બીટા એટલે શું થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ બરાબર તો સામેની બાજુ કઈ છે તમારા માટે એમપી કર્ણ કયો છે તો એસપી બરાબર એસપી ક્યાં લઈ જશો ઉપર તો સાઈન બીટા એસપી ઇન્ટુ સાઈન બીટા બરાબર એમપી તો એમપી બરાબર એસપી એસપી ની કિંમત કેટલી થશે તમારા માટે બી તો બી સાઈન બીટા ઓકે હવે સમીકરણ નંબર શું આપી દેશો 5 શું આપી દેશો 5 તો સમીકરણ 4 અને 5 પરથી કેટલા 4 અને 5 પરથી તો દેખો અહીંયા એમપી ત્યાં પણ એમપી બંને કેવા થશે સમાન આથી એ સાઈન આલ્ફા બરાબર બી સાઈન બીટા શું થશે બી સાઈન બીટા તો એ અપર નીચે આવશે શું આવશે તમારા માટે સાઈન બીટા અને એ શું આવશે તમારા માટે એ સોરી બી અપોન સાઈન આલ્ફા સમીકરણ નંબર શું આપી દઉં 6 હવે જ્યારે મિત્રો જો હોય કને આ સમીકરણ નંબર શું આવ્યું 6 આવ્યું સમીકરણ 3 માં બી સાઈન આલ્ફા આ બી સાઈન આલ્ફા આ બંને સમાન આવે તો આ બંને પણ કેવા હશે સમાન હશે તો સમીકરણ 5 અને સોરી 3 અને 6 પરથી કયા 3 અને 6 પરથી શું મળશે તમને તો કે r અપોન sin થીટા બરાબર a અપોન sin બીટા બરાબર b અપોન sin આલ્ફા આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે આને શું કહેવાય છે sin નો નિયમ શું કહેવાય છે sin નો નિયમ આ જે સૂત્ર લાગ્યું શું કહેવાય છે sin નો નિયમ તરીકે ઓળખાય છે તો વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ટોટલી 4 ત્રિકોણ એક o n s બીજું એસ એન પી પછી ઓ એમ પી પી એમ એસ બસ આ ત્રિકોણ ત્રણ યાદ રાખવા ચાર યાદ રાખવાના છે તમારે સાઈન સાઈન કરીને સામેની બાજુ ભાગ્યા કરણ લેવાનું છે એ તમને આવડવું જોઈએ હવે જ્યારે મિત્રો અગત્યની વસ્તુ શું છે પરીક્ષામાં આમ કે આવું ખરી એ બી જશે બધી જગ્યાએ ના એ બી હોય ખરી ન હોય તો ખૂણો કઈ રીતે લેવો તો વિદ્યાર્થી મિત્રો જુઓ જ્યાં દેખો એ અને બી બોલાયા તો એ અને બી તો એ અને બી વચ્ચે ખૂણો કેટલો હતો થીટા તો પરિણામ કયો હતો આર હતો તો આર માં કયો આવ્યો થીટા આવ્યો એટલે કે ત્રણ મૂળા એ બી સી કારણ કે એ બી આર એ કયા છે એ બી આર સમજો એ બી અને આર જો એ બી ની વાત થાય એનો ખૂણો કેટલો છે થીટા કેટલો હતો થીટા તો કોના માટે લેવા છે ત્રીજા માટે એ રીતે બી આર બી આર વચ્ચે ખૂણો કેટલો હતો બીટા એ કયા માટે લેવા છે એ માટે કોના માટે લેવા છે એ માટે લેવા છે કે નહીં લેવાય તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે એ કરે એ જ રીતે આપણે ધારો કે જોઈએ કે એન્સર માટે જોઈએ આપણે બી આર માટે હવે એ અને આર માટે કોના માટે એ અને આર માટે હોય તો ખૂણો કોના માટે બનશે બી માટે તમે જે ચર્ચા કરી હતી બે પદને લો અને ત્રીજું પદ હશે એના માટે ખૂણો બનશે બે પદ વચ્ચેનો ખૂણો ત્રીજા પદ માટે લાગુ થાય છે આ વસ્તુ આપણે પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે આટલું લખી દઈશું હજુ દાખલામાં એક થોડી વસ્તુ બાકી છે એ આપણે જોઈ લઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ વસ્તુ પર જવાનું છે કે પરિણામી સદિશ શા માટે છે પરિણામી સદિશની દિશા કઈ એટલે કે આર્મની દિશા કઈ બરાબર તો સિમ્પલ વસ્તુ છે જોઈશું કે આપણે ગણી લઈએ કે ધારો કે ધારો કે પરિણામી સદિશ આર એ સદિશ એ સાથે આલ્ફા ખૂણો કેટલો બનાવે છે આલ્ફા ખૂણો બનાવે છે એ તો છે કે નહીં આર અને આર છે કેટલો આલ્ફા ખૂણો તો ટેન આલ્ફા બરાબર આકૃતિ પરથી શું મળશે તમને ટેન આલ્ફા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો શું થશે એસ એન અપોન તમને શું મળશે પી સોરી ઓ એન
चलो SN SN ની કિંમત કેટલી છે આપણી પાસે તો b sin θ કેટલી છે b sin θ નાની કિંમત કેટલી મળશે તો a plus b cos θ શું મળશે તમને a plus b cos θ તો tan α બરાબર અથવા α બરાબર b sin θ આપણને શું મળશે a plus b cos θ તો આ સૂત્ર આપણે ધ્યાનમાં રાખવાનું છે ઓકે ચલો ત્યારે આ ટી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું એટલે દાખલો લઈશું એ છે પૂરો ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયું છે તો આજે આટલું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા નવા દાખલા સાથે નવી વસ્તુ સાથે ઓકે ત્યાં સુધી વાંચતા રહો લખતા રહો તૈયાર કરતા રહો થેન્ક યુ વેરી મચ એવું લાગે કે એક ડાઉટ લાગે ફરીથી લેક્ચર જોઈ લેવું અને વધારે એવું કંઈ હોય તો ફોન કરીને મને સ્કૂલમાં તમે મળવા આવી શકો છો શીખવા માટે ઓકે થેન્ક યુ વેરી મચ